આપણે આજે વાયુરંધ્રની રચના વિશે અભ્યાસ કરવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વાયુરંધ્રની રચના વિશે વર્ણન કરો. તો વાયુરંધ્ર અથવા પર્ણરંધ્રની વાત કરીએ તો સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ કે પર્ણની સપાટી પર આવેલા સૂક્ષ્મ છિદ્રને વાયુરંધ્ર કહે છે અથવા પર્ણરંધ્ર કહે છે. પર્ણની સપાટી પર આવેલા સૂક્ષ્મ છિદ્રોને વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એ વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્રની વાત કરીએ તો કે વાયુરંધ્ર અને પર્ણરંધ્રનું કાર્ય શું છે, કયા કયા કાર્યો કરે છે. તો કે એક તો તે કાર્ય કરશે પ્રકાશ સંશ્લેષણ માટે, વાયુ વિનિમય, હવાની અવર જવર. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂર પડશે, એટલે વાયુઓના વિનિમયમાં મહત્વનો ભાગ ભજવે છે. નંબર બે, બાષ્પોત્સર્જન ની ક્રિયામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. બાષ્પોત્સર્જન ની ક્રિયામાં પણ પાણીનો જે વ્યય થાય છે એમાં પણ ભાગ ભજવે છે. તો આ થઈ ગઈ વાયુરંધ્રની વાત. હવે એમ કહેવાય છે કે વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા કે ભાઈ કઈ રીતે, કે ભાઈ જ્યારે આપણે વાત કરીએ કે વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાની વાત કરું તો એકદમ સરળ વાત છે, પણ એ પહેલા વાયુરંધ્રની રચનાની વાત કરું કે વાયુરંધ્રની રચના. તો વાયુરંધ્રની રચનામાં તમને શું દેખાય છે? તો સૌથી પહેલા તમને દેખાતું હશે કે તેમાં એક રંધ્ર આવેલું છે. દેખાય છે? તો લખવાનું, વાયુરંધ્રની રચનામાં રંધ્ર જોવા મળે છે. નંબર બે, એકદમ સરળ લેંગ્વેજમાં આ રંધ્રને ઘેરીને કોઈ રચનાઓ જોવા મળે છે, એને આ બંનેને આપણ અને આપણ આ બંનેને રક્ષક કોષો કહે છે. એટલે લખવાનું, રંધ્રને ઘેરીને રક્ષક કોષો આવેલા છે. આ રક્ષક કોષોની ફરતે તમને કોઈ રચના જોવા મળે છે? તો હા, તો કે સહાયક કોષો આવેલા છે. કયા કોષો? સહાયક કોષો. તો લખવાનું, રક્ષક કોષોની ફરતે સહાયક કોષો આવેલા છે. હજુ તમને બતાવું તો આ રક્ષક કોષો છે એમાં તમને વચ્ચે વચ્ચે મેં ટપકા દોરેલા દેખાય છે, એને શું કહીશું? હરિત કણ. તો અહીંયા લખવાનું, રક્ષક કોષોમાં હરિત કણ આવેલા છે. ચલો ક્લિયર થઈ જાય. સૌથી પહેલા આપણે વાત કરીએ કે વાયુરંધ્ર કોને કહેવાય, તો વ્યાખ્યા જોઈ લેવાની કે પર્ણની સપાટી પર આવેલા સૂક્ષ્મ છિદ્રને વાયુરંધ્ર કહે છે. કાર્ય શું છે? પ્રકાશ સંશ્લેષણ માટે વાયુ વિનિમય કરે છે. બીજી કઈ ક્રિયા કરે છે? બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. રચના શું છે? તો રચનાની અંદર એક તો નંબર એક રંધ્ર આવેલું હોય છે. રંધ્રને ઘેરીને બે રક્ષક કોષો આવેલા હોય છે. રક્ષક કોષો હરિત કણ ધરાવે છે. રક્ષક કોષોની ફરતે સહાયક કોષો આવેલા હોય છે. હવે આટલું જોઈ લો, નેક્સ્ટ ટોપિક આગળ લઈએ. હવે રક્ષક કોષો જે છે એ રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવા તથા બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવા તથા બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે, બાષ્પોત્સર્જન માટે આપણે આ વાયુરંધ્રોની જરૂર પડે છે. એ એમનો આ રૂટીન જ છે કે દિવસ દરમિયાન રંધ્ર ખુલે, રાત્રિ દરમિયાન રંધ્ર બંધ રહે.
પરંતુ એ બધું તમે આગળ ભણશો. આપણે વાત કરીએ છીએ કે વાયુરંધ્ર ખુલવા તથા બંધ થવાની ક્રિયા સાથે કોણ સંકળાયેલું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવા તથા બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે. કઈ રીતે એવી રીતે સમજીએ કે ભાઈ સૌથી પહેલા જ્યારે આ બંને રક્ષક કોષોમાં નંબર એક રક્ષક કોષોમાં પાણી પ્રવેશે, રક્ષક કોષોમાં શું થાય? પાણી પ્રવેશે, રક્ષક કોષોમાં પાણી પ્રવેશે. હવે પાણી પ્રવેશે એટલે કોઈ પણ વસ્તુ ફૂલે એટલે પરિણામે રક્ષક કોષો ફૂલે, જેથી રક્ષક કોષો ફૂલે. એક સાદું ઉદાહરણ આપું કે ભાઈ માની લઈએ કે આ બંને રક્ષક કોષો છે, આ અને આ બંને રક્ષક કોષો છે. હવે જ્યારે આ બંનેની અંદર પાણી પ્રવેશે એટલે રક્ષક કોષો ફૂલે એટલે રંધ્ર શું થાય? ફૂલે. એટલે રંધ્ર શું થાય? ફૂલે. એટલે રક્ષક કોષોમાં પાણી પ્રવેશે જેથી રક્ષક કોષો ફૂલે અને વાયુરંધ્ર ફૂલે છે. જો આ રક્ષક કોષોમાં પાણી પ્રવેશ્યું હશે, પાણી અહીંયા પ્રવેશશે, પાણી આવશે, રક્ષક કોષો ફૂલશે અને આ રંધ્ર ખુલે, તો આ ખુલ્લું રંધ્ર છે. કયું રંધ્ર છે? ખુલ્લું. બીજો મુદ્દો, આ રક્ષક કોષો ખુલે છે. હવે બીજો મુદ્દો કે જ્યારે રક્ષક કોષો પાણી ગુમાવે, પાણી અહીંયા તો દાખલ થયું, હવે રક્ષક કોષો પાણી ગુમાવે, પાણી શું કરે? ગુમાવે. જ્યારે રક્ષક કોષો પાણી ગુમાવે ત્યારે શું થશે? રક્ષક કોષો સંકોચાય, રક્ષક કોષો સંકોચાય અને રંધ્ર બંધ થાય છે. જ્યારે રક્ષક કોષો પાણી ગુમાવે ત્યારે રક્ષક કોષો સંકોચાય અને રંધ્ર શું થાય છે? બંધ થાય છે. ખબર પડી જાય, ક્લિયર થઈ જાય કે અહીંયા વાયુરંધ્રની રચના કેવી રીતે કામ કરતી હશે? જ્યારે પાણી પ્રવેશે, એકદમ ઈઝી છે, રક્ષક કોષોમાં પાણી પ્રવેશે, રક્ષક કોષો ફૂલે, રંધ્ર ખુલે. રક્ષક કોષો પાણી ગુમાવે, રંધ્ર સંકોચાય, વાયુરંધ્ર બંધ થાય છે. રક્ષક કોષો સંકોચાય, રંધ્ર બંધ થાય છે. ક્યારે રંધ્રો બંધ થાય? પ્રકાશ સંશ્લેષણ દરમિયાન રંધ્ર CO2 લે એટલે ખુલે, પણ જલતાણની સ્થિતિમાં, જલતાણ દરમિયાન આ રંધ્ર બંધ થાય. પ્રકાશ સંશ્લેષણ ન થાય ત્યારે પણ આ રંધ્ર બંધ થાય છે. તો આ થઈ ગઈ વાયુરંધ્રની રચના. પહેલાથી ચલાવી અને અત્યાર સુધી આખી જે રચના થઈ એ વાયુરંધ્રની રચના તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિઓ, આ ખુલ્લા વાયુરંધ્રની આકૃતિ છે અને આ બંધ વાયુરંધ્રની આકૃતિ છે. આ બંધ અને આ ખુલ્લું, મેં તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. તૈયાર કરીને આપવાનો આ ક્વેશ્ચન IMP છે.